મહેસાણા જિલ્લાના વિસનગરમાં એસકે કોલેજમાં કલેક્ટરની અધ્યક્ષતામાં વિશ્વ મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી. 2011-25 જાન્યુઆરી વિશ્વ મતદાન તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે મતદાનને લગતા વિવિધ કાર્યક્રમો અને માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી. 1-1-2021ના દિવસે 18 વર્ષ પૂર્ણ થતાં તમામ નાગરિકોને વોટર આઈડી અને મતદાન યાદીમાં સમાવેશ કરવા માટેનું આહ્વાન કરાયું. બૂથ ટોલ પર લઈ જઈ જિલ્લા ચૂંટણી અધિકારી સુધીની કાર્યશૈલી લોકોમાં અવેરનેસ આવે તે માટે રજૂ કરવામાં આવી. કોલેજના મેડિકલ સ્ટુડન્ટ દ્વારા મતદાનનું નાટક ભજવવામાં આવ્યું. કોરોના પોઝિટિવ વ્યક્તિ પણ મતદાન કરી શકશે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કલેક્ટર એચ.કે. પટેલ, ડેપ્યુટી કલેક્ટર દીપ્તિબેન તથા માહિતી ખાતું અને કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આજે વિશ્વ મતદાન દિવસની ઉજવણી કરવામાં આવીને લોકોમાં જાગૃતિ થાય, જનજાગૃતિ થાય તે માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના ચૂંટણી પંચ દ્વારા 25 જાન્યુઆરી સ્પેશિયલ વોટર્સ ડે એટલે મતદાર રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આજે 11મો નેશનલ વોટર્સ ડે છે એની ઉજવણી આજે કરવામાં આવી રહી છે સમગ્ર દેશની અંદર. અને એમાં અમે મહેસાણા જિલ્લા ચૂંટણી તંત્ર છે એના દ્વારા પણ સમગ્ર મહેસાણા જિલ્લામાં જુદા જુદા તાલુકાઓની અંદર આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આજે અમે અમારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ એસકે યુનિવર્સિટીના પ્રાંગણમાં અહીંયા મેડિકલ અને એની કોલેજના વિદ્યાર્થીઓ સાથે કોરોનાની ગાઈડલાઇનને અનુરૂપ આજે અહીંયા યોજ્યો છે અને એની અંદર જે નવા મતદાતાઓ છે નવા મતદાતાઓનું બહુમાન અહીંયા કરવામાં આવ્યું છે. એની સાથોસાથ અમારા જે જિલ્લા ચૂંટણી તંત્રની સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓએ જેમણે સમગ્ર વર્ષ દરમિયાન સારી કામગીરી કરી હોય એમને પણ અહીંયા ફેલિસિટેટ કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને ઈ એપિક એટલે કે ઇલેક્ટ્રોનિક ફોર્મની અંદર પોતાનું એપિક જે છે ઇલેક્ટ્રોનિક ફોટો આઇડેન્ટિટી કાર્ડ એ પ્રિન્ટ કરી શકે એવા માટેની નવી મોબાઈલ એપ પણ એમણે લોન્ચ કરી છે એના વિશેની પણ માહિતી આજે આપવામાં આવી છે. અને મારી આપ લોકોના માધ્યમથી ભારતના ચૂંટણી પંચનો સંદેશો પહોંચાડવાનો કે દરેક વ્યક્તિ કે જે પોતે 1 જાન્યુઆરીના રોજ 18 વર્ષ પૂર્ણ કરતી હોય એવી વ્યક્તિ પોતાનું મતદાર યાદીમાં નામ નોંધાવે. જે લોકોના અગાઉ મતદાર યાદીમાં નામ હતા તે પોતે મતદાર યાદી જે પ્રસિદ્ધ થઈ છે એને ચેક કરી વેરીફાઈ કરી લે કે તેમના નામ ત્યાં આગળ છે કે કેમ, અને પોતાનું વોટર્સ જે આઇડેન્ટિટી કાર્ડ છે એ કઢાવી લે અને જ્યારે પણ ચૂંટણીઓ યોજાય ત્યારે મતદાન કરવા અવશ્ય જાય, તેના કુટુંબના તમામ સભ્યોને પણ લઈ જાય જે લોકોના નામ વોટર્સ લિસ્ટમાં નોંધાયેલા છે તેઓને, અને આ જે સંદેશો છે એ ફેલાવે અને વધારેમાં વધારે ઊંચું મતદાન થાય અને તેમ કરીને યોગ્ય ઉમેદવારને ચૂંટી અને લોકશાહીને મજબૂત કરે તેવો સંદેશો આ દિવસે અમારે આપવાનો છે. મજબૂત કરવા માટે મતદાર જાગૃતિ, મતદાર પોતાના અધિકારનો ઉપયોગ કરે તેના માટેની આખી સમગ્ર પ્રોસેસ શું છે એના વિશેની પણ જાણકારી અહીંયા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી, અહીંયા લેક્ચરના માધ્યમથી તેમજ એક નાનકડું પ્લે અહીંયા જે તૈયાર કર્યું હતું વિદ્યાર્થીઓ એના માધ્યમથી અહીંયા આપવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં એઝ અ ચૂંટણી અધિકારી તરીકે તમે ઘણી ચૂંટણીઓ કરી છે, મતદારો જે મતદાન નથી કરતા એના પાછળનું શું કારણ જોવા મળ્યું છે? એટલા માટે જ છે, એમાં ખાસ કરીને જે ભારતના ચૂંટણી પંચની જે મુખ્ય ચિંતા છે આ બાબતની છે, મતદાર જાગૃતિ કાર્યક્રમ જે સ્વીપ કાર્યક્રમ છે એ ભારતના ચૂંટણી પંચ દ્વારા ખૂબ જ એગ્રેસિવ રીતે એને લોન્ચ કરવામાં આવે છે અને એનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. અને એની અંદર ખાસ એ બાબતનું કે જે લાયક મતદારો છે કે જે લોકો પોતે મતદાર તરીકે નોંધાઈ શકે તેમ હોય પણ એ નોંધણી ન કરાવતા હોય એમની સામેથી પ્રોએક્ટિવ રીતે જિલ્લા ચૂંટણી તંત્ર છે એ ઘરે ઘરે જઈ એમની પાસેથી ફોર્મ કલેક્ટ કરે, એના માટેના સ્પેશિયલ કેમ્પેઇન ડેના દિવસે બૂથ ઉપર વ્યવસ્થા કરવામાં આવે અને એ લોકો ત્યાં આગળ આવીને પહેલાં ફોર્મ ભરે અને મતદાર તરીકે નોંધણી કરાવે. એ સિવાય ICTના માધ્યમથી જે આ ખાસ કરીને તમે જુઓ તો ઓનલાઈન ફોર્મ્સ ભરવા માટેની પણ વ્યવસ્થા કરી છે અને આજના દિવસે ખાસ કરીને ભારતના ચૂંટણી પંચે જે